વાહલા વિદ્યાર્થી મિત્રો, વિષય સામાન્ય જ્ઞાન. તમારે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પાના નંબર 5 ખોલવાનું છે, જ્યાં તમને કયો ટોપિક આપેલો છે બાળકો? રંગો. બાળકો, આજે આપણે વિવિધ રંગોની ઓળખ કરતા શીખવાની છે. બાળકો, તમને સામાન્ય રંગો તો આવડતા જ હશે. કાળો, પીળો, લાલ, વાદળી, એ બધા રંગો તો તમને આવડતા હશે. તો ચાલો આજે આપણે ફરીથી તે શીખી લઈએ. આ કયો રંગ છે બાળકો? કાળો. કયો રંગ છે? કાળો. જો અહીં તમને આ શેનું ચિત્ર આપેલું છે? કાગડાનું. કાગડો કેવા કલરનો હોય બાળકો? કાળો. તમે કાગડો જોયો છે ને બાળકો? કાગડો કેવા કલરનો હોય? કાળો. પછી તમારા બધાના વાળ કેવા કલરના છે? કાળા કલરના. તો આપણા વાળ કેવા કલરના હોય? કાળા કલરના. તો આ કયો રંગ છે બાળકો? કાળો. એના પછી આ કયો કલર છે બાળકો? પીળો. કયો કલર છે? પીળો. આ શેનું ચિત્ર આપેલું છે તમને? સૂરજ દાદાનું. તો સૂરજ દાદા કેવા કલરના હોય બાળકો? પીળા રંગના. હવે તમે બધાએ કેળું તો ખાધું જ હશે. કેળું કેવા રંગનું હોય બાળકો? પીળા રંગનું. તો આ કયો રંગ છે? પીળો. એના પછી તમને કયો રંગ આપો છે? જાંબુડિયો. તો આ કયો રંગ છે બાળકો? જાંબુડિયો. અને આ શેનું ચિત્ર છે? રીંગણનું. રીંગણ કેવા કલરનું હોય બાળકો? જાંબુડિયા કલરનું. અને તમે બધા જાંબુ, રાવણા તો ખાધા જ હશે. તે પણ કેવા રંગના હોય? જાંબુડિયા રંગના. એના પછીનો રંગ છે સફેદ. કયો રંગ છે બાળકો? આ સફેદ. તમને અહીંયા શેનું ચિત્ર આપેલું છે? ઈંડાનું ચિત્ર આપેલું છે. ઈંડા કેવા રંગનું હોય બાળકો? સફેદ રંગનું. બાળકો, પછી આપણા દાંત કેવા રંગના હોય? સફેદ રંગના. તો આ કયો રંગ છે? સફેદ. એના પછીનો રંગ કયો છે બાળકો? આ લીલો. કયો રંગ છે? લીલો. જો અહીં તમને આ શેનું ચિત્ર આપેલું છે? પાંદડાનું ચિત્ર. તમે બધા કોઈ પણ ઝાડવાના પાંદડા વગેરે તો જોયા જ હશે. તે કેવા રંગના હોય છે? લીલા રંગના. પછી બીજું લીલા રંગનું શું હોય બાળકો? ભીંડો. તમે બધાએ ભીંડો જોયો છે ને? તે કેવા રંગનું હોય છે? લીલા રંગનું. બાળકો, બીજું શું લીલા રંગનું હોય તમને ખબર છે? કારેલું. કારેલું પણ લીલા રંગનું હોય છે બાળકો. ચાલો હવે એના પછીનો રંગ જોઈશું. આ કયો રંગ છે બાળકો? નારંગી. ને તમને આ શેનું ચિત્ર આપેલું છે? નારંગીનું ચિત્ર આપેલું છે, એટલે કે સંતરું. તો આ કેવા રંગ છે બાળકો? નારંગી. નારંગી રંગનું બીજું શું હોય? ગાજર. તમે ગાજર જોયા છે ને બાળકો? ગાજર પણ નારંગી રંગના હોય છે. એના પછીનો રંગ છે લાલ. આ કયો રંગ છે બાળકો? લાલ. અહીં તમને શેનું ચિત્ર આપેલું છે? આ સફરજન. સફરજનનો રંગ કેવો હોય? લાલ. બીજું લાલ રંગનું શું હોય બાળકો? ટમેટું. ટમેટું પણ લાલ રંગનું હોય છે. એના પછીનો રંગ છે વાદળી. શું છે બાળકો? આ વાદળી. બાળકો જુઓ, તમને આ બાજુમાં શેનું ચિત્ર આપેલું છે? આકાશ. આકાશ કેવા રંગનું હોય? વાદળી રંગનું. એના પછીનો રંગ છે ગુલાબી. કયો રંગ છે બાળકો? આ ગુલાબી. તમને બાજુમાં શેનું ચિત્ર આપેલું છે? કમળનું. કમળ કેવા રંગનું હોય બાળકો? ગુલાબી રંગનું. તો આ કયો રંગ છે બાળકો? ગુલાબી. તો બાળકો, આ કયો રંગ છે? ગુલાબી. એના પછી તમને આપેલો છે કયો કલર છે? આ કથ્થઈ. કયો કલર છે? કથ્થઈ. બાજુમાં શેનું ચિત્ર આપેલું છે બાળકો? ચોકલેટનું. તમને બધાને ચોકલેટ ભાવે છે ને? ચોકલેટ કેવા કલરની હોય? કથ્થઈ કલરની. તમે બધાએ ચોકલેટ તો ખાધી જ હશે, હે ને બાળકો? તો ચોકલેટ કેવા રંગની હોય છે? કથ્થઈ રંગની. તો બાળકો, આજે આપણે શું શીખ્યા? વિવિધ રંગો વિશે. તો ચાલો આપણે ફરીથી એકવાર રંગોના નામ જાણી લઈએ. કયો રંગ છે? કાળો. એના પછી છે પીળો. કયો છે બાળકો? પીળો. એના પછી છે જાંબુડિયો. એના પછીનો રંગ છે સફેદ. કયો છે બાળકો? આ સફેદ. એના પછીનો રંગ છે લીલો. કયો છે બાળકો? લીલો. એના પછીનો રંગ છે નારંગી. કયો છે બાળકો? નારંગી. એના પછીનો રંગ છે લાલ. કયો છે બાળકો? લાલ. એના પછી છે વાદળી. કયો રંગ છે બાળકો? આ વાદળી. એના પછીનો રંગ છે
ગુલાબી. આ કયો રંગ છે બાળકો? ગુલાબી. અને છેલ્લો છે કથ્થઈ. કયો રંગ છે બાળકો? કથ્થઈ. તો બાળકો, આજે આપણે વિવિધ રંગો વિશે તો શીખી ગયા, તો બાળકો તમારે પણ ઘરે આ રંગોના નામ બોલતા રહેવાના છે, જેથી કરીને તમને બધાને યાદ રહી જાય. હવે આપણે એના પછીના વિડીયોમાં મળીશું.